કહેતા હતા કે જ્યાંથી રિવરફ્રન્ટ આવ્યું છે તમને વાસલા ડેમમાં ફાવતું નથી, તો તમે કહી શકો છો કે કઈ તકલીફો થાય છે? જયારે રિવરફ્રન્ટ આવ્યું ત્યારથી અમારે પ્રોસેસની, બોઇલ કરવાની એવી બધી તકલીફો, પાણીમાં રનિંગ વોટર ધોવા માટેની એવી ઓપન જગ્યા હોવી જોઈએ, ત્યારે પાણીને થોડું વહેતું પાણી હોય ત્યાં સારું લાગે અમને, ને એ બધી તકલીફો આવી ગયેલી છે. અને અત્યારે કઈ નથી પ્રોસેસ. વાસના ડેમમાં નથી જગ્યા? વાસના ડેમમાં બી બધું બેકાર થઈ ગયું. અત્યારે બધું જેલું બી બધું કચરા પેટી બધું હોય એ બધું ત્યાં જ આવે છે, બધું નાકમ હોય એ બધું, ને મજા નથી ત્યાં સુધી. તો હવે નદી કેમ કે સાફ નથી, તો જે રંગો ઉપર અસર આવે છે તમારા કામમાં? એમાં રંગો ઉપર અસર કેવી રીતનું આવે કે કેમિકલ વાળું બી પાણી એમનું મીલો હોય છે તો એ બી પાણી અંદર યુઝ થાય છે, તો રંગોમાં નેચરલ વેજીટેબલ કલર્સમાં એવું હોય, નેચરલ કેમિકલ પાણી આવે એટલે નેચરલ કલર ફેડ થઈ જાય, એટલે હલકા ફીકા કલર આવે, કોઈ બ્લેક સારો ના આવે, ગ્રે કલર થઈ જાય, બ્લેકની જગ્યાએ રેડની જગ્યાએ પિંક થઈ જાય, એ રીતના આવે છે, તો સારું નથી થતું કામ.